આગામી 17મી સપ્ટેમ્બરને રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે, જેની ઉજવણીને ભાગરૂપે ચીખલી તાલુકાના ભારતીય જનતા પાર્ટીના નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ અમિતાબેન પટેલ તેમજ ધારાસભ્ય નરેશ પટેલના અધ્યક્ષતામાં હોદ્દેદારો તેમજ કાર્યકરો દ્વારા અનેક કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. ચીખલી તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચીખલી રેફરલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ ડોક્ટર અમિતાબેન પટેલ તેમજ ગણદેવી 176 મત વિસ્તારના ધારાસભ્ય નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ચીખલીમાં આવેલી સરકારી રેફરલ હોસ્પિટલના દર્દીઓને ફ્રૂટની કીટ આપવામાં આવી હતી તેમજ દર્દીઓ સાથે મુલાકાત કરીને તેમની હાલચાલ પૂછવામાં આવી હતી. જ્યારે જિલ્લા પંચાયત પ્રમુખ અમિતાબેન પટેલે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ આવી રહ્યો છે, જેને ભાગરૂપે દર્દીઓને ફ્રૂટની કીટ આપવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહીને આવનારી 17મી સપ્ટેમ્બરને રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસની ઉજવણીને ભાગરૂપે રેફરલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટની કીટ આપીને ઉજવણી કરવામાં આવી હતી. આજના પ્રોગ્રામ ખાસ કરીને પૂરા ભારત દેશમાં અને ગુજરાત રાજ્યમાં અને જિલ્લાની વાત કરીએ તો દરેક જગ્યાએ આજે અમે 17મી તારીખે જે આપણા દેશના લાડેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈનો જન્મદિવસ છે અને જ્યારે એક વિકાસ પુરુષ તરીકે અને રાષ્ટ્રભક્તિને ધ્યાનમાં રાખીને જ્યારે આ દેશમાં અનેક પ્રકારનું આપણે કલ્પના પણ નહીં કરી શકીએ એ પ્રકારના એક પછી એક નિર્ણયો લઈને જે રીતે કામ કરી રહ્યા છે એવા વડાપ્રધાનનો ચોક્કસ રીતે જન્મદિવસની ખૂબ ભવ્ય ઉજવણી થવી જોઈએ. એટલા માટે આ એક સપ્તાહ સુધી રોજના કંઈક ના કંઈક અમારા કાર્યક્રમ રહેશે. કોઈ જગ્યાએ બ્લડ ડોનેશન થશે, કોઈ જગ્યાએ વૃક્ષારોપણ થશે, કોઈ જગ્યાએ જળ માટે કેવી રીતે જાળવણી થાય એના એ પણ પર્યાવરણ માટે પણ અમે ચિંતા કરીશું, પ્લાસ્ટિક વગેરે એ રીતેના 7 દિવસ સુધી અમારા કાર્યક્રમ ચાલતા રહેશે અને ભવ્ય રીતે અમે નરેન્દ્રભાઈની જન્મ ઉજવણી ઉજવવાના. દીપક સોલંકી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ચીખલી.